હેલો ફ્રેન્ડ્સ આજના વિડીયોની અંદર આપણે જોઈએ ધોરણ નવ વિષય ગુજરાતી પાઠ લઘુ કાવ્યો મુક્તક હાઈકુ અને દુહા તેના સ્વાધ્યના પ્રશ્નોતરીની સમજૂતી મેળવીએ શરૂ કરીએ વિડિયો પ્રશ્ન પહેલું નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખવું ટાકણાના

આરસ પહાણના દ્રષ્ટાંતથી સમજાવ્યું છે કે માનવીય જિંદગી અડગ આત્મવિશ્વાસથી જીવવાની છે આવી વ્યક્તિ ગમે તેવી મુશ્કેલીઓમાં પણ હારી જતી નથી કે કોઈની કોઈથી ડરી જતી નથી એ મોત સામે પણ ઝઝુમવા તૈયાર હોય છે આવી વ્યક્તિ જ જીવનની વિકટ પરિસ્થિતિનો સામનો કરીને કંઈક પામે છે પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર લખવું પ્રશ્ન પેલો આગને કોણ ઠારી શકે છે ઉત્તર જે આગને પી શકે છે એ જ આગને ઠારી શકે છે કવિ કહે છે કે જીવનમાં જે વ્યક્તિ જીવનની ભીષણ પરિસ્થિતિમાં સામે ટક્કર ઝીલે છે એ જ વિકટ સ્થિતિને શાંત કરી શકે છે પ્રશ્ન કવિએ માનવીય સંવેદનાની વાત કઈ રીતે રજૂ કરી છે ઉત્તર આજે ટેલિવિઝન માનવીના જીવનનું એક અભિન્ન અંગ બની ગયું છે નાના બાળકથી લઈ વૃદ્ધજનોને ટેલિવિઝન વિના ચાલતું નથી ટેલિવિઝન વગર જીવન કંઈક ખોટતું હોય તેવું લાગે છે પરંતુ જ્યારે દીકરો માતાનો ખૂંદે છે છે ત્યારે ટીવી બંધ પ્રશ્ન શાળા કઈ વાત સાનમાં સમજી જાય છે ઉત્તર જે માણસના શરીર કામ કરવા તૈયાર ન હોય એટલે કે જે કામકાજ કર્યા વગર આરસુ બનીને પડ્યા રહેતા હોય જે હૈયા ફૂટલ હોય એટલે કે કાચા કાનના હોય અને જેને ગમે તેટલું મળે તો પણ કોઈ વાતનો સંતોષ ન હોય એ કળયુગના માણસના લક્ષણ છે આ વાત શાણા શાનમાં સમજી જાય છે પ્રશ્ન ત્રણ નીચેની કાવ્ય પંક્તિઓનો અર્થ વિસ્તાર કરવો જિંદગીથી ના ડરે એ મોતને ડારી શકે આગને જે પી શકે તે આગને ઠારી શકે ઉત્તર આ પંક્તિમાં કવિએ અડગ વિશ્વાસ આત્મવિશ્વાસ પર ભાર મૂક્યો છે જે વ્યક્તિ જિંદગીમાં આવતી કોઈ પણ વિકટ પરિસ્થિતિનો સહેજ પણ ડર્યા વગર

મુક્તક મુક્તકના કવિ નામ લખવું કવિ મુકુર ઉત્તર ના કવિ સ્નેહ છે પ્રશ્ન ત્રણ સ્નેહરશ્મિ કોનું ઉપનામ છે ઉત્તર સ્નેહરશ્મી ઝીણાભાઈ રતનજી દેસાઈનું ઉપનામ છે પ્રશ્ન પાંચ હાઈકુ નું બંધારણ જણાવો ઉત્તર હાઈકુ ત્રણ પંક્તિમાં પાંચ સાત પાંચ અક્ષરોનું ચોક્કસ બંધારણ ધરાવે છે પ્રશ્ન છ મોતને કોણ ડરાવી શકે છે ઉત્તર જિંદગીને જે ન ડરે જિંદગીથી જે ન ડરે તે મોતને ડરાવી શકે પ્રશ્ન સાત કયો પથ્થર પોતાના પર શિલ્પને ધારણ કરી શકે છે ઉત્તર જે ટાકણાના ઘાસ સહે છે પણ કદી તૂટતો નથી તે પથ્થર પોતાના પર શિલ્પને ધારણ કરી શકે છે પ્રશ્ન આઠ કળયુગમાં માનવ માણસો કેવા હોય છે પ્રશ્ન નવ છૈય ખૂંદ ખૂંદતો ખોડો હાઈકોમાં સાનું દર્શન થાય છે ઉત્તર છૈયો ખૂદતો ખોડો હાઈકોમાં માતૃત્વની ભાવનાનું દર્શન થાય છે જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી આ ચેનલ સીડી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરીને તેના બે આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો